શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત બનાવતા સાયકલ ટ્રેક ઇજાદારો માટે ભ્રષ્ટાચાર ટ્રેક બની ગયો છે। માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં શહેરના વિવિધ વિસ્તારોમાં સાયકલ ટ્રેકનો કલર નીકળવાનો શરૂ થતા મોટો ભ્રષ્ટાચારની ગંધ આવવા માંડી છે। શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત બનાવતા સાયકલ ટ્રેક ઇજાદારો માટે ભ્રષ્ટાચાર ટ્રેક બની ગયો છે। માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં શહેરના વિવિધ વિસ્તારોમાં સાયકલ ટ્રેકનો કલર નીકળવાનો શરૂ થતા મોટા ભ્રષ્ટાચારની ગંધ આવવા માંડી છે। ટ્રેકની લાઇટબિલિટી પીરિયડ 1 વર્ષની છે, પરંતુ 3 મહિનામાં સાયકલ ટ્રેક અદૃશ્ય થવાના શરૂ થઈ જતાં પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે। આ મુદ્દે શાસક પક્ષ સાથે વિપક્ષનું પણ ભેદી મૌન છે। શહેરમાં સાયકલ ટ્રેકનો રંગ ઉડવા મુદ્દે કડક કાર્યવાહી કરવાના બદલે શાસકો વધુ ને વધુ વિસ્તારોમાં સાયકલ ટ્રેકને મંજૂરી આપી રહ્યા છે, જેમાં દેશભરના વિવિધ શહેરોના ડેલિગેટ્સ સુરતમાં આવ્યા છે। ત્યારે રાતોરાત શહેરમાં બનવામાં આવેલા સાયકલ ટ્રેકમાં વેટ ઉતારવામાં આવી છે। માત્ર 3 મહિનામાં શહેરના વિવિધ રસ્તાઓમાં સાયકલ ટ્રેકનો કલર નીકળવાનો શરૂ થઈ ગયો છે। આવી જ હાલત રહી તો થોડા સમયમાં શહેરના રસ્તા ઉપરથી સાયકલ ટ્રેક જ અદૃશ્ય થઈ જશે। રાંદેરમાં ઉગત પાલનપુર કેનાલ રોડ પર સાયકલના ટ્રેકોનો કલર નીકળવા મુદ્દે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે। કેટલા રૂપિયાના ખર્ચે સાયકલ ટ્રેક બન્યો છે તે હાલ માહિતી નથી।